પહેલી લાઈનમાં ઉંદર અને બિલાડી છે આપણે બંને ગણવાના છે કે તે કેટલા છે તો આપણે પહેલાં બિલાડી ગણીશું એક બે ત્રણ ચાર પાંચ હવે એની બાજુમાં શું છે ઉંદર તો હવે આપણે ઉંદર ગણીશું એક બે ત્રણ ચાર પાંચ કેટલા ઉંદર છે પાંચ એટલે કે બિલાડી પણ પાંચ અને ઉંદર પણ પાંચ હવે એની નીચે જુઓ તો અને કહો જોઈએ કે શું છે હા સસલાનું ચિત્ર અને એની બાજુમાં ગાજર અરે સસલાની તો ગાજર ખૂબ જ ભાવે તો આપણે પહેલાં સસલા ગણીશું એક બે ત્રણ હા અને ગાજર કેટલા છે એક બે ત્રણ અરેવા ત્રણ સસલા અને ત્રણ ગાજર હવે એની નીચે શું છે તે જોઈને કહો તો હા શર્ટ અને પેન્ટ છે તો પહેલાં આપણે શર્ટ ગણીશું એક બે ત્રણ ચાર હવે એની બાજુમાં પેન્ટ આપેલા છે તો આપણે પેન્ટ ગણીએ એક બે ત્રણ ચાર એટલે કે શર્ટ પણ ચાર અને પેન્ટ પણ ચાર એટલે શર્ટ અને પેન્ટની ચાર જોડી હવે એની નીચે શું છે રબર અને પેન્સિલ અરે રબર અને પેન્સિલ તો બંને મિત્ર કહેવાય તો રબર ગણીને કહો તો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને પેન્સિલ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ એટલે કે રબર પણ પાંચ અને પેન્સિલ પણ પાંચ હવે છેલ્લા ચિત્રમાં શું છે જોઈને કહો તો હા બૂટ અને મોજા કેટલા બૂટ છે એક બે ત્રણ ચાર અને કેટલા મોજા છે એક બે ત્રણ ચાર વાહ એટલે કે ચાર બૂટ અને ચાર મોજા તો આ ચિત્રમાં જોયું ને મિત્રો બધી વસ્તુ એટલી ને એટલી જ છે અહીં બે ડીશમાં અલગ અલગ વસ્તુઓ પડેલી છે બોટલના ઢાંકણ અને પિસ્તાના છોડા હવે આપણે ગણવાનું છે કે બંને ડીશમાં સરખી જ વસ્તુઓ છે કે જુદી જુદી તો સાથે મળીને ગણીએ એક બે ત્રણ ચાર પાંચ કેટલા થયા ઢાંકણ પાંચ હવે આપણે આ પિસ્તાના છોડાને ગણીશું પાંચ એટલે કે બોટલના ઢાંકણ પણ પાંચ છે અને પિસ્તાના છોડા પણ પાંચ છે હવે આ એક ડીશમાં લીંબુ પડેલા છે અને બીજી ડીશમાં બિસ્કિટ પડેલા છે તો આપણે બંને હવે આપણે બિસ્કિટ ગણીને જોઈએ એક બે ત્રણ ચાર અરે વાહ આ તો લીંબુ પણ ચાર છે અને બિસ્કિટ પણ ચાર છે થયું ને સરખું હવે જુઓ અહીં ડીશ માં એક ડીશ માં વાડકી છે બેજી ડીશ માં ચમચી છે અરે વાહ વાડકી અને ચમચીની જોડી તો આપણે ગણીએ કે કેટલી વાડકી છે અને કેટલી ચમચી છે ચાલો એક બે ત્રણ ખૂબ સરસ હવે આ કેટલી ચમચી છે ગણો તો એક બે ત્રણ તો કેટલી ચમચી થાય ત્રણ દેખાય છે દાળંગ અને આ ડીશમાં શું છે બટાતા તો આપણે બંને વસ્તુ ગણવાની છે પહેલા આપણે આ ડીશ ની વસ્તુઓ ગણીએ એક બે કેટલા દાડમ થયા બે હવે આ ડીસ શું છે બટાકા તો આપણે બટાકા ગણીએ એક બે કેટલા બટાકા છે બે તો જોયું મિત્રો દાડમ પણ બે બટાકા પણ બે તો બંને થયું ને સરખું અહીં જુદી જુદી બે ડીસ માં કેટલા સિક્કાઓ પડેલા છે

બીજી એટલે કે પાંચ રૂપિયાના સિક્કા ગણીશું ચાર અરે બે રૂપિયાના સિક્કા પણ ચાર પાંચ રૂપિયાના સિક્કા પણ ચાર એટલે કે બંને દીસ સિક્કા એટલા ને એટલા જ છે તો સમજ્યા ને હવે